ગાંધીધામ વિધાનસભા બેઠક પરથી ભાજપે રમેશ મહેશ્વરીને નો રિપીટ કરીને આ વખતે માલતીબેન મહેશ્વરીને ટિકિટ ફાળવી છે, તો કોંગ્રેસે પણ આ વખતે વિધાનસભા બેઠક કબજે કરવા કિશોર પિંગોલને મેન્ડેટ આપ્યું છે. ત્યારે આજે કોંગ્રેસ આવે છે અને નવસર્જન લાવે છે ના નારાથી કિશોર પિંગોલે પણ પોતાની સત્તાવાર દાવેદારી નોંધાવી હતી. ગાંધીધામ વિધાનસભા કાર્યાલય ખાતે કોંગ્રેસ પરિવારના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ મામલતદાર કચેરી ખાતે કાર્યકરો સાથે પોતાનો ઉમેદવારી ફોર્મ રજૂ કર્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસના ઉમેદવાર કિશોર પિંગોલે શુભેચ્છાઓ પાઠવી હતી. તન, મન અને ધનથી કોંગ્રેસને જંગી બહુમતીથી જીતાડવાની વાત કિશોર પિંગોલે કરી હતી. સાથે જ તનતોડ મહેનત કરીને તમામ હોદ્દેદારો અને કાર્યકરોને પ્રચાર કાર્યમાં લાગી જવા ભલામણ કરી હતી. આ પ્રસંગે નરેશ મહેશ્વરી, શૈલેન્દ્રસિંહ જાડેજા, જુમા રાયમા, ઉષાબેન ઠક્કર, વાઘજીભાઈ દનીચા, તુલસી સુઝાન, ખીમજી થારૂ, ગની ભાઈ માંજોઠી સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કે વિધાનસભા ગાંધીધામ ઉપર જે આજે પબ્લિકનો આક્રોશ છે એ અમે ડોર ટુ ડોર જ્યારે કેમ્પિંગમાં જઈએ છીએ ત્યારે ખબર પડે છે કે પબ્લિકને કેટલો બધો આ સરકારે ત્રાસ આપ્યો છે. તો હું પેલા તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી જે મારા ઉપર અતોટ વિશ્વાસ મૂકીને જે એમએલએ તરીકે મને અહીંયા મોકો મળ્યો છે, આવનારા દિવસોમાં પ્રજા સમક્ષ જઈ મતનો અધિકાર માંગશું, મત આપી અને સાચો નિર્ણય પબ્લિક કરે એના માટે વિનંતી કરશું. સુખાકારી ગાંધીધામ માટે સમય આવે એના માટે કટિબદ્ધ રહેશું. અનેક મુદ્દાઓ સાથે અમે સજ્જન પ્રજા માટે અમે સારા કામો કરશું, નેક કામો કરશું એવી ખાતરી આપું છું. સાથે સાથે અમારા આજના કાર્યક્રમમાં અમારા રાષ્ટ્રીય લેવલના, ગુજરાત પ્રદેશ લેવલના અનેક જવાબદારી સાથે અહીં પધારેલા સર્વે મહેમાનોનો હું હાર્દિક અહીં અત્રેથી સ્વાગત કરું છું. જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ સાહેબ નરેશભાઈ મૈસુરી સાહેબનો પણ હું અત્રેથી હું હાર્દિક સ્વાગત કરું છું. અમારી પૂરી ગાંધીધામ કોંગ્રેસ પરિવાર સર્વે પધારેલા હોદ્દેદારોનો અભિવાદન કરીએ છીએ. આપ સર્વે અહીંયા આવ્યા છો ત્યારે હું અહીંથી એટલું કહીશ કે સાચા નિર્ણયો, સાચા એજન્ડા અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના જે પણ મેન્યુફેસ્ટો હિસાબે અમે સાચું કામ અને નિષ્ઠાવાન કામ કરી બતાવશું એવી ખાતરી આપું છું. સર, મેં ખાસ કરીને બીજેપીને, તો બીજેપીને કેવો પડકાર આવશે કોંગ્રેસના વખતે? અમારે તો આ કેવું વ્યાજબી નહીં, પણ સાથે સાથે એટલું હું કહું છું કે ભાજપ એવી પાર્ટી છે કે એને નામો બદલાવવા ભવિષ્યમાં પડ્યા છે અને હજી પણ અમને સમય દેખાય છે કે એમને નામ ન બદલવું પડે, એમની કેર કરે.